રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છેલ્લા પાંચ દિવસથી હતી જેના વચ્ચે અમદાવાદમાં બપોરે કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો બપોરે રાતના અંધારા જેવી સ્થિતિ જોવા મળી હતી અને કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે શહેરના એસજી હાઈવે વસરાપુર બડકદેવ થલતેજ મણિનગર ફટવા રામોલ નિકોલ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે ચાંદખેડામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો બોડકદેવ ગોતા ચાંદોડિયા અને ઘાટલોડિયા કેકેનગર નગર નારણપુરા સરખેજ જુહાપુરા અને આનંદનગર સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો માત્ર પશ્ચિમ ઝોનમાં સિઝનનો તેતાલીસ ઇંચ વરસાદ પડી ગયો સાંજે આવેલા ધોધમાર વરસાદને લીધે અખબારનગર અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી શહેરની અઠ્યાવીસ ઇંચ વરસાદની જરૂરિયાત સામે અત્યાર સુધીમાં સાડત્રીસ ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે પાલડી આશ્રમ રોડ વાસણા વેજલપુર અને એલિઝબ્રિજ જેવા વિસ્તારોમાં ત્રીસ મિનિટમાં જ એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો રવિવારે વાસણા બેરેજનું લેવલ એકસો પાંત્રીસ પંચોતેર ફૂટ નોંધાયું હતું સાંજે ચાર વાગ્યે બેરેજ ખાતે બે હજાર ત્રણસો બ્યાસી ક્યુસેક પાણીની આવક તથા બે હજાર બસો ને સડસઠ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ હતી બેરેજનો એક ગેટ એક ફૂટ ખોલવામાં આવ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં વરસાદી ઝાપટાથી લઈને થંડર સ્ટ્રોમની સંભાવના છે હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે રવિવારે મોન્સૂન ટ્રફ નલિયા ભુજથી પસાર થઈને આ વિસ્તારની સાથે રાજસ્થાનના દક્ષિણ વિસ્તારમાં સ્થિર થયો છે જેને પગલે અમદાવાદમાં સાંજ પડતાં પવનની ગતિ પંદરથી વીસ કિલોમીટરના સામાન્ય પવનો અને ત્રીસ કિલોમીટરની ગતિના ઝાટકાના પવનો ફૂંકાયા હતા અને વિઝિબિલિટી ચાર કિલોમીટરથી ઘટીને બે કિલોમીટરની થઈ હતી